નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવીશું હું શું તમારો મજલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સૂરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક કેવો અનાજ લઈને આવે છું કહેવાનો મતલબ એવો દેશી ઉપાય લઈને આવેશું જો એ દેશી ઉપાય તમે વહેલી સવારે ઉઠીને કો તો રાતે ઊંઘવાના ટાઈમે જો તમે કરશો ને તો તમારા શરીરના અંદરથી કેટલા પણ રોગો શું થઈ જશે જો તમે તમારા શરીરને અર્થ અષ્ટપૃષ્ટ અને મજબૂત બનાવવા માંગતા હોય પ્લસ શરીરના અંદર જે એ ટુ જેટ પ્રકારના દુખાવા રહેતા હોય કળતર બળતર રહેતી હોય માની લો કે કમરનો મનકાનો ગાદીનો સાઈટિકનો વાનો કોઈ સાધાનો હાથ પગની કળતર બળતર રહેતી હોય શારીરિક નબળાઈ રહેતી હોય એનર્જી ગાયબ થઈ ચૂકી એટલે શરીરના અંદર ઉર્જા ન હોય તો એના માટે થઈને ખૂબ ઉપયોગી સાબિત થશે આરો વિડીયો તમે જે મારા વિડીયો સામે નજારા જોઈ શકો છો આ તલસી જોઈ શકો છો આ કયા તલસી ખબર છે કાળા તલસી જોઈ શકો તય મારા આવી છે આમતર પર તલ ત્રણ પ્રકારના આવે છે કાળા છે સફેદ આવે છે લાલ પણ આવે છે અને તમે મારા વિડીયો સમજ જોઈશો કાળા નિયમિત જો તમે કાળા તલનું સેવન કરશો વહેલી સવારે ઉઠીને કોઈ તો રાતે ઊંઘવાના ટાઈમે તો તમારા શરીરના અંદર ગજબની એનર્જી આવશે ને ગજબની પાવર શક્તિ આવશે કહેવાનો મતલબ એવો કે શરીર તમારું છે ને હસ્તખુશ્ચ બની જશે એટલું અદા નિયમિત વહેલી સવારે ઉઠીને કાળા તલનું સેવન કરવાથી ઓના અંદર પ્રોટીન વધારે હોવાથી અને કેલ્શિયમ વધારે હોવાથી જે આપણને માનસિક બીમારી રહેતી હોય માનસિક તણાવ રહેતો હોય ડિપ્રેશન રહેતું હોય એ શું મંથર થઈ જાય છે એટલું યાદ રાખજો કારણ કે તલના અંદર એવા બધા એન્ટી ઓક્સિડન્ટ ગુણો રહેલા છે ને એ એન્ટી ઓક્સિડન્ટ ને કેન્સર સામે રક્ષણ આપીશ એટલું યાદ રાખજો કહેવાનો મતલબ કે આ તલ છે ને કેન્સરથી આપણને બચાવશે પ્લસ આપણું મન તન અને આત્માને એકદમ રિલેક્સ કરાશે એટલે કહેવાનું તલસી શાંતિ અપાવી નિયમિત જો તમે કાળા તલનું સેવન કરશો કો તો અઢીસો દૂધ લેશો એને ઉકાળીને અને એ અઢીસો દૂધ પીને તમે મુઠ્ઠી ભેરા કાળા તલ ખાશો તો તમારું હૃદય છે ને એકદમ સ્વસ્થ થશે એટલું યાદ રાખજો અને તમારા હૃદયની જે માંસપેશીઓ છે ને એકદમ મજબૂત થઈ જશે કારણ કે હૃદયને જો એકદમ મજબૂત કરવું નહીં આપણે હાર્ટ અટેકથી બચવું હોય તો એના માટે થઈને મેં તમને કીધું ને કે અઢીસો દૂધ ગરમ કરી લેવાનું પી લેવાનું એના પર એક મુઠ્ઠી તલ કાળા ખાઈ લેવાનું એટલું યાદ રાખજો તમારા શરીરના અંદર ગજબની એનર્જી આવશે પ્લસ જે નાના બાળકો હોય જે નાના બાળકને એના હાડકાં મજબૂત કરવા હોય તો શું કરવાનું કાળા તલનું જે તેલ હોય એ તેલની નિયમિત માલિશ કરવાની એટલું યાદ રાખજો નિયમિત માલિશ કરવાથી નાના બાળકનું શરીર એકદમ મજબૂત બને છે અને જો તમે નિયમિત વહેલી સવારે ઊઠીને આ દેશી પ્રયોગ કરશો અને દૂધ પીધા ઉપર જો તમે મુઠી આવા કાળા તલ ખાઈ જશે તો તમારા દાંત છે ને એકદમ મજબૂત થશે અને તમારા દાંત છે ને હંમેશા માટે સ્વસ્થ રહેશે કાળા તલનું નિયમિત સેવન કરવાથી તમારા વાળ ને ખરતા નથી એટલું યાદ રાખજો અને વાળ તમારા એકદમ મજબૂત બની છે સિલ્કી બની છે અને કાળા હંમેશા માટે રહેશે એટલે નિયમિત કાળા તલનું સેવન કરવાથી ઉધરસ રહેતી હોય શરદી ખોસી રહેતી હોય એ પણ મટે છે ફોરો તાવ પણ મટે છે જે તમને પેટના અંદર દુખાવો રહેતો હોય પેટની લગતી એટલું જે પ્રકારની બીમારી રહેતી એ પણ શું અંતર થઈ છે કહેવાનો મતલબ કે તમે મારા વિડીસન જોઈ શકો અઢીસો દૂધ તમારે પહેલાં ગરમ કરી લેવાનું છે એ પી લેવાનું છે એના ઉપર તમારે હશે એક મૂઠી કાળા તાલ ખાવાના છે જોઈ શકો એ પણ કાળા ખાવાના છે એટલું યાદ રાખજો જો તમને મચ્છરની લગતી બીમારી રહેતી હોય તો તમારે શું કરવાનું છે તમારે હશે ને

આ કાળા તલ સી એટલું યાદ રાખજો નિયમિત જો તમે કાળા તલનું સેવન કરશો તો તમને જો ડાયાબિટીસ રહેતી છે જે સુગર લેવલનું પ્રમાણ વધી જતું જતું છે ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું છે એ પણ ઓછું થશે કારણ કે ડાયાબિટીસ મટાડવા માટે કાળા તલસી રામબાણ સાબિત થઈ છે અને ડાયાબિટીસને કંટ્રોલમાં પણ કરી છે જો તમને મૂઢાની અંદર ચોદા રહેતા હોય મૂઢાની અંદર કોઈ પ્રકારની તકલીફ રહેતી હોય કહેવાનો મતલબ જેની જેની જીભ પર ફૂલીઓ રહેતી હોય કાકડા થઈ જતા હોય તો નિયમિત જો તમે કાળા તલનું સેવન કરશો એટલે કહેવાનો મતલબ કે એક મુઠ્ઠી ભરા કાળા તલ ખાશો તમે વહેલી સવારે ઉઠીને તો મોઢાની અંદર જે દુગંધ રહેતી છે દુગંધ દૂર થશે એટલું યાદ રાખજો અને નિયમિત તલનું સેવન કરવાથી તમારા હાડકાં પણ મજબૂત થઈ છે અને જે શરીરના દુખાવા રહેતા હોય જે શરીરના અંદર કેલ્શિયમની કમી રહેતી હોય ને એ કેલ્શિયમની કમી પણ દૂર થઈ જાય છે જો તમે નિયમિત કાળા તલનું સેવન કરશો તો તમને મચ્છાની બીમારી કોઈ કાળે થશે નહીં એટલું એ એટલે કહેવાનો મતલબ કે મચ્છાની બીમારી છે ને ઠીક થઈ જશે એટલું યાદ રાખજો જો તમને શારીરિક નબળાઈ રહેતી હોય શારીરિક કમજોરી રહેતી હોય થાક આળસપણ જેવું રહેતું હોય ગભરાટ જેવું રહેતું હોય બેચેની જેવું રહેતું હોય અને જો તમે તમારા શરીરના અંદર એનર્જી લાવવા માગતા પાવર શક્તિ લાવવા માગતા હોય અને તમારે જો વાયગ્રાની જરૂર પડતી હોય તો તમારે વાયગ્રા નહીં પડે એટલું યાદ રાખજો કારણ કે વાયગ્રા કરતી આ પાવરફુલ શક્તિવાળું આ અનાજ છે એટલું યાદ રાખજો કારણ કે આ અનાજના અંદર એટલી બધી તાકાત રહેલી છે કે તમારા શરીરના અંદર છે ને ગરમી વધારે છે એટલે કહેવાનું મૂલ્ય કે એનર્જી વધારે છે એટલું યાદ રાખજો જે લોકોના શરીરના અંદર ગરમી નથી અને જો ગરમી વધારવા માંગતા હોય તો કાળા તલનું આજથી સેવન કરવાનું ચાલુ કરી દે અને નિયમિત જો કાળા તલનું સેવન કરશે ને તો એનું શરીર છે હસ્તમુષ્ટ બનશે પ્લસ એને કોઈ પ્રકારની દવા લાવી પડશે નહીં કારણ કે અનેક રોગોનો રાત છુપાવી લેશો કાળા તલના અંદર કાળા તલનું સેવન છે તમે દૂધ સાથે પણ કરી શકો છો અને એકલા મુઠ્ઠી ભરા ખાઈ શકો છો એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો જે મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદર ફી છે એને દબાવવાનું ભૂલતાની બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલતાની લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતાની આ જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારીનો લક્ષો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કે એનો લક્ષો જરૂર વિડીયો બનાવી મિત્રો તમારા જેટલા ભાઈ બનો જેટલા મિત્રો જેટલું સર્કલ હોય જેટલું ગ્રુપ હોય તમામ જગ્યાએ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર